मेरी मिट्टी मेरा देश अभियान अंतर्गत जामनगर अने द्वारका जिल्लामांथी एकत्र करायेली माटीना अमृत कळशने लईने हालारना अंदाजे 3500થી વધુ કાર્યકર્તાઓ અમદાવાદ ખાતે આજે શુક્રવારે યોજાયેલા રિવરફ્રન્ટ પરના કાર્યક્રમમાં પહોંચ્યા છે। આ સમગ્ર કાર્યક્રમ અંગે ગઈકાલે ગુરુવારે પૂનમબેન માડમ દ્વારા પત્રકાર પરિષદમાં વિગતો આપવામાં આવી હતી। આ તકે સાંસદ ઉપરાંત ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, મંત્રી દિલીપભાઈ બોજાણી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા તથા મહામંત્રી વિજયસિંહ જેઠવા વગેરે પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા। સાંસદે પત્રકાર પરિષદમાં આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ આર એ આર। હોટલ આર એ આર માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી, તેમજ બોમ્બે પાઉભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા। આ ઉપરાંત હોટલ આર એ આર ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ। સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ આર એ આર, રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીમડી તરફ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। આપણી ભૂમિ એટલે આપણી માટીને અને વીરોને વંદન કરવા માટે, શહીદોને શ્રદ્ધાંજલિ વીરાંજલિ આપવા માટે ખૂબ ઉત્સાહથી તમામ કાર્યકર્તાઓએ આ સમગ્ર આયોજનમાં ભાગરૂપ રહ્યા। નાગરિકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાણા, જેમાં જે શહીદો હોય એમના આંગણાની માટી વિશેષ કરી અને ત્યાંથી જ કાર્યક્રમ શરૂ થાય, સાથે સાથે જે લોકો આજ સુધી દેશની સ્વતંત્રતાની લડાઈ હોય અથવા અત્યારે પણ જે પણ સૈનિકો હોય, વીર સૈનિકો હોય, એમના પરિવારો હોય, એ તમામના આંગણાની માટી લઈ અને તમામના આંગણાની તમામ નાગરિકોના પણ આંગળેથી માટી અને એક ચપટી ચોખા લઈ અને એક અમૃત કળશ યાત્રા આપણે વિધાનસભા સ્તરે યોજવામાં આવી। બધા ધારાસભ્યોની આગેવાનીમાં આ આયોજન થયું। જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ સાથે સાથ વિધાનસભામાં ખૂબ ઉત્સાહથી મોટી સંખ્યામાં, મેં પહેલાં કીધું એમ, લોકો ભાગરૂપ રહ્યા અને લોકોએ સંગઠને પણ ખૂબ સરસ આયોજન તમામ ધારાસભ્યો માટે કર્યું, જેના લીધે થઈ અને બધા જ ધારાસભ્યો ખૂબ સરસ રીતે આયોજનપૂર્વક પોતાનો આ પ્રવાસ ખૂબ સરસ રીતે પોતાના કળશમાં આ માટી એકત્રિત દરેક આંગણાની થાય, દરેક નાગરિકને પોતાના આંગણાની માટી નાખવાનો પણ તક મળે એ પ્રકારની આખી વ્યવસ્થા થઈ સફળતાપૂર્વક અને એક ઉત્સાહ જેવું વાતાવરણ, એક તહેવાર જેવું વાતાવરણ આપણે બધે જોવા મળ્યું આખા આખી લોકસભામાં। આવતીકાલે પ્રદેશ કક્ષાએ માનનીય સી આર પાટીલ સાહેબ અને માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ આ કળશ યાત્રા તમામ જિલ્લાઓમાંથી અમદાવાદ પહોંચશે। તમામ ધારાસભ્ય પોતપોતાની વિધાનસભાના કળશ લઈને ત્યાં પહોંચશે અને આવતીકાલે પાર્ટીના કાર્યકર્તાઓ પણ, આપણી સંસદીય ક્ષેત્રની જ વાત કરીએ તો લગભગ 3500 જેટલા કાર્યકર્તાઓ જામનગર શહેર, જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લો ત્રણેય મળી અને આવતીકાલે 3000થી 3500 જેટલા કાર્યકર્તાઓ આવતીકાલે અહીંથી ગાંધીનગર જશે, અમદાવાદ જશે, અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે। પછી આ બધા જ જિલ્લાઓના કળશ ત્યાં માટી એકત્રિત કરી અને આ અમૃત કળશ આપણા રાજ્યનું દિલ્હી પહોંચશે, જ્યાં કર્તવ્ય પથ ખાતે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એમની આગેવાની હેઠળ એક અમૃત વાટિકા આઝાદીના અમૃત મહોત્સવમાં આપણી માટીને વંદન કરતી આ વાટિકા, આપણા વીરોને વંદન કરતી આ વાટિકા, આપણા સ્વતંત્ર સેનાનીઓને વંદન કરતી આ વાટિકા અને આપણા શહીદોને વંદન કરતી આ વાટિકાનું નિર્માણ થશે, જે કર્તવ્ય પથ ઉપર તમામ નાગરિક એનું ગૌરવ લઈ શકશે અને ગૌરવના માધ્યમથી જે 5 પ્રણ આપણે ગામો ગામ લીધા એ 5 પ્રણનું પણ વધુ મજબૂતીથી અમલ કરવાની સતત પ્રેરણા લેતું રહેશે।